Mandaha Sarucidana Nambujam Pujitam Suranaro Tamir Muda Dharma Nandana Maham Vishinte Bolo Swami Narayan Bhagavadani Bahu Anandevo Abra Guru Maharajni Janma Jayanti Abra Savujvi Swami Bapa એક સૌરાષ્ટ્રના ભગવાન તરીકે આખો સૌરાષ્ટ્રના હરિભક્તો પૂજતા અને એને માનતા સ્વામીની રણછોડભાઈ એવી તાકાત હતી સ્વામીની સ્વામી બોલે એમ થાય આ બધાય પ્રસંગો ઘણા નાના નાના આ નાદપ્રા સાહેબ મોટા મોટા બટુકભાઈ જેવા કેટલા હરિભક્તો સ્વામીના સેવેલાઓ અને દર્શન કરેલા હશે તમારા ભાગમાં એ જ વસ્તુ મળી જ ગઈ છે હવે ભૂલતા નહીં હવે બરાબર ને સાહેબ હવે આપણને જે એક વસ્તુ અમૂલ્ય મળી છે એ વસ્તુ કોઈને મળી નથી જેના જે વખતમાં જે કાંઈ આપણને પ્રાપ્ત થાય એને સ્વીકારી લેવાનું પહેલા મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો એ સ્વીકારતા બધું એનું હાલતું ફસ્ટે થયા મોદીજી હવે એને આપણે સ્વીકારી લેવા પડે ને એનો જ કાયદો હાલે ને બીજા કોઈ ન હાલે એમ આપણને એવા સમર્થ સ્વામી મળ્યા છે એ હમણાં સ્વામીએ વાત કરીને અંજારના હરિભક્તો આવ્યા હતા ગાંધીધામ નામના એ હરિભક્તોએ મને વાત કરી કે અમે જોગી સ્વામીના દર્શન કરેલા નથી પણ જોગી સ્વામીના મહાન દેવ સ્વામીના દર્શન કર્યા ને રમણીના દર્શનમાં એમ માની લઈ છે કે આ એવા દેશે કે પછી મેં એને 10 મિનિટ બેહારીને વાતો કરી સ્વામીની શું શક્તિ શું તાકાત કેટલું નિષ્પ્રહી વર્તમાન કેટલા નર્મ ધર્મનિયમ બધું એમ આવડી મોટી સંસ્થાના મોટા હસ્તી કયો તમે બધા ગ્રસ્ત આશ્રમમાં આવડા સમર્થ સ્વામી છે પણ બાળક જેવું જેમનું જીવન કોઈ પ્રકારનું માન નહીં અહીંયા અત્યારે સ્વામી બાથરૂમ ગયા ત્યાંથી ગાદી લઈ લઈને આપણે કોથરો પાથરી દઈને તો એમ ના કે મને કેમ કોથરો પાથરોસ બીજા ઘણા સંપ્રદાયમાં મેં સાધુ જોયા સમજે મોટા વાડ જોવે ગુણાતન સ્વામીના વખતમાં હતા કે સેલો જો હાજર ન હોય ને પથ્થર મૂકવાનો જાય ને તો ગુરુ તેથી ઉપવાસ કરી નાખે આપણા ગુરુ એવા નથી ગમે એવા નામાના નાના હરિભક્તોની સેવા સ્વીકારે એને મતે બધા સંતો બધા હરિભક્તો એના મતે બધા હરખા મોટા મોટા અધિકારીઓ હોય તોય ભલે ગરીબ હોય તોય ભલે આવું જેમનું જીવન છે મેં એ ભાઈને બધી વાત કરી એટલે કે પછી મેં અમે એ કે અનુભવ કર્યો હતો કે એ ભાઈ કે અમે અનુભવ કરેલ છે કે સ્વામીનો ત્યાર પછી અમે સ્વામીને સ્વીકાર્યા છે કે અમે જ્યારે અંજારમાં સ્વામી ત્યાં ભુજમાં હતા અને ધૂન હાલતી હતી કે આપણા કે દેવ સ્વામી ત્યાં આવીને બધા હરિભક્તો ભેગા સામાન્ય ભેગા હેઠા બેસી ગયા પછી ત્યાંના સંતોને ખબર પડી ત્યારે સ્વામીને આગળ સ્ટેજ માથે લીધા ખુરશીમાં સાહેબ બેહેર્યા અમને ખબર છે કે આવા નિષ્પૃહી આવા નિર્માની આવા સંત આપણને મળ્યા છે માટે સ્વામી વિદેશથી વિચરણ કરી આવ્યા છે ખૂબ આપણા માટે મહેનત કરે છે જે કાંઈ મહેનત કરે છે એ આપણા માટે કરે છે અને આ જલજીણીનો સમયો પૂજ્ય ત્યાગલદાસ સ્વામી જોગી સ્વામી બાપાએ આ ઉત્સવ ચાલુ કર્યો છે પહેલાં પીપળાણા ઉત્સવ ઉજવતા પછી સ્વામી બાપા અહીંયા રહેવા આવ્યા પછી પીપળાણા બંધ કર્યો અને અહીંયા સ્વામી બાપા જલજીનો સમય બધાએ હરિભક્તો અહીંયા ઉજવતા સ્વામીની સાનિધ્યમાં આવા સમર્થ જોગી સ્વામીએ જેના સંકલ્પ માત્રથી આ સંસ્થા બંધાણી છે ગરીબ હરિભક્તોના દાન જેણે લીધા સ્વીકારી કેવા સમર્થ હતા છતાં એ સંકલ્પ કરે તો એ ગમે એના મન ફેરવી ગમે લઈ લે પણ સામાન્ય ગરીબ હરિભક્તોના સેવા સ્વીકારી અને આ સંસ્થા છે એને મોટી કરી છે અને એવા એમના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અત્યારે આપણને એ પ્રમાણે દર્શન વાતુ જે સુખ આપે છે એ સુખમાં આપણે તરબોળ રહેવાનું છે દિન પ્રતિદિન આપણે
જો એના દર્શન કરીએ, એની વાતો સાંભળીએ તો કામ તેમ. શ્રીજી સ્વામીએ કીધું ને, મહિનો દી મહિનો દી હરિભના હરિભક્તોએ, અમેરિકાના હરિભક્તોએ મહિનો દીની સેવા નોકરીનો ત્યાગ કરી અને સ્વામીની ભેગા રહ્યા. એટલે આપણને એવો સંકટ કરે છે, પણ આપણે કોઈ 5 દિવસ 10 દિવસ આમ જો સ્વામીની સેવામાં રહી તો આપણું પણ જીવન, આપણું જીવન ધન્ય બની જાય. આપણે એમ કે આપણા એક સમર્થ ગુરુને આપણે સેવેલ છીએ, આમાં કોઈ પ્રકારની ભાઈ ખોટ નથી, કાંઈ બીજે જવા જેવું જરૂર નથી, બધે જોઈએ આપણને મળ્યું ગુણાતન સ્વામી કેમ, બીજે ક્યાંય જોવાની જરૂર નથી. આમાં આપણે કંઈ ખાટી જ ગયા છીએ બધે, સ્વામીને આપણો જન્મ થયો. આવા સમર્થ ગુરુ, ગુણાતીત પરંપરાના સમર્થ સદગુરુ આપણને મળ્યા, જોગી બાપા મળ્યા, પૂજ્ય સ્વામી મળ્યા, આ સ્વામી બાપાના આવા દિવ્ય હરિભક્તો મળ્યા, આના દર્શન કરીએ ને સ્વામી કીધું કામ થઈ જાય. સ્વામી કહેતા કે આ સભા મંડપની રજ લઈને કોઈ માથે ચડાવે ને તો પણ પવિત્ર થઈ જાય, એવી આ સભા મંડપની રજ કીધી. જો એવો બધો મહિમા આ હરિભક્તોનો જોગી બાપાએ કીધો છે. માટે આજે જોગી બાપાની 126મી જન્મ જયંતિ છે. આ સૌ બધાએ ખૂબ ભક્તો બોળી સંખ્યામાં પધાર્યા છો, ખૂબ મહારાજ તમને સુખી કરે. અને એવા પૂજ્ય સ્વામી પાસે, જોગી બાપા પાસે, સીધી મહારાજ પાસે આશીર્વાદ માગી બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય.